પાલનપુર માનસરોવર વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે ગોઝારી ઘટના બની છે. વહેલી સવારના એક ડમ્પર ચાલકે દિવસભરના થાકથી મીઠી નીંદર માણી રહેલા મજૂરો ઉપર ડમ્પર ચલાવી દેતા એક મજૂરનું મોત નિપજ્યું છે, જ્યારે બે મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાલનપુરમાં માનસરોવર રોડ પાસે બિલ્ડરની સાઈડ ઉપર મોડી રાત્રે રેતીનું પુરાણનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આ પુરાણ કામ મજૂરી કરી રહેલા મજૂરો આખી રાત મજૂરી કર્યા બાદ વહેલી સવારની આસપાસ કાચું ઝૂંપડું બાંધી મજૂરો ઊંઘી રહ્યા હતા. ત્યારે આ જગ્યાની નજીકમાં ચાલી રહેલા માટી પુરાણના કામમાં વહેલી સવારે ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, ત્યારે ડમ્પરને રિવર્સ કરવા જતાં ડમ્પર સુઈ રહેલા મજૂરો ઉપર ચઢી ગયું હતું, જેમાં એક મજૂરનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મજૂર ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે ડમ્પર ચાલક ડમ્પરને ઘટનાસ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારના બનેલી આ ઘટનાના પગલે લોકોમાં રાત્રિના અંધકારમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જે લોકો કોમે ગયેલા હતા ને એ લોકોએ ફોન કર્યો કે મારે એક્સિડન્ટ થયું છે તો તમે તાત્કાલિક આવો, એટલે અમે જોણ મળવાને કારણથી અમે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છીએ અત્યારે, બરાબર. અને જે કામ કરતા ને તે પૂર્ણ થતું હતું આ ટ્રકથી, અને રિવેસથી ટ્રકને રિવેસ કરવાથી એ લોકોને પેલા પી ગયા છે પાછળથી. ત્રણ બે ગાયલ છે અને એક એક્સપાયર થઈ ગયો છે. અમારે એવું માનવું છે કે ટ્રકવાળાને બેદરકારીના લીધે આ બધું બનાવ બન્યો છે. જો કે આ સમગ્ર ઘટનાને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જો કે રાત્રિ દરમિયાન ખનન માફિયા દ્વારા માટી પુરાણનું કામ કરવામાં આવતું હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ખાણ અને ખનિજ વિભાગ કરવા ખાતરની કાર્યવાહી કરી એકાદ ડમ્પરને રોયલ્ટી ચોરી કરતા ઝડપી પાડીને ટાઇફા કરવામાં આવી રહ્યા છે. તેના બદલે જો જિલ્લામાં ચાલી રહેલા પુરાણના કામકાજ ઉપર ધ્યાન રાખે તો મોટી ખનિજ ચોરી ઝડપાઈ શકે તેમ છે. આજરોજ વહેલી સવારે આશરે 6 એક વાગે પાલનપુર શહેરમાં માનસરોવર રોડ છે ત્યાં એક પ્રાઇવેટ પ્લોટમાં જે ખાડા ખૈયા હોય તે સમતલ કરવા માટેનું કામ ચાલુ હતું, અને એ કામમાં જે ખાડા હોય એ પૂરવા માટે ડમ્પર દ્વારા બહારથી માટી મંગાવતા હતા. એમાં એક ડમ્પર બહારથી માટી લાવીને ઠાલવેલા અને પરત જવા માટે એ ડ્રાઈવર રિવર્સ કરતો હતો. તે વખતે એનો ડ્રાઇવિંગ ઉપરનો કંટ્રોલ જતો રહેલો અને પાછળ કેટલાક 4 મજૂરો જે કામ કરતા હતા તેમના ઉપર ફરી વરેલ, તો એક મજૂરનું સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ અને 3 જે છે એમને ઈજા થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા છે અને ડમ્પરના ડ્રાઈવર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.